उधना रेलवे स्टेशन थी बनारस जती उधना बनारस एक्सप्रेस ट्रेन नु उद्घाटन केंद्रीय रेल मंत्री दर्शनाबेन जरदोशना वरदहस्ते करवामां आव्युं। आजादी अमृत महोत्सव निमित्ते भारत रेलवे विभाग द्वारा अनेक फास्ट ट्रेन शुरू करवामां आवी छे। आ साथे लोकोनी मांगणीना आधारे पण अनेक महत्वनी ट्रेन सेवाओ शुरू कराई छे। आज रोज उधना रेलवे स्टेशन थी बनारस जती उधना बनारस एक्सप्रेस ट्रेन नु उद्घाटन केंद्रीय रेलवे मंत्री दर्शनाबेन जरदोशना हस्ते करवामां आव्युं हतुं। दर्शनाबेने जणाव्युं हतुं कि आवનારા સમયમાં વંદે ભારત જેવી અનેક સુપરફાસ્ટ ટ્રેનો અને ગુજરાતના મહત્વના અદાણી પોર્ટ અને હજીરા પોર્ટને પણ સીધી ટ્રેન કનેક્ટિવિટી મળે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરત એક એવું શહેર છે કે જે નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કરે છે। હમણાં થોડા દિવસ તમે પહેલાં જોયું હશે 100માંથી 76% લોકો એટલે કે 100એ 76 મત ભારતીય જનતા પાર્ટીને મળે છે અને એની અંદર આ મિની ભારત એવા આ શહેરની અંદર અમારા ત્રણેય સાંસદો હું સીઆરભાઈ અને પ્રભુભાઈ જે દરેક વિસ્તારના લોકોને સાથે મળીને એની સમસ્યા અમારા ધારાસભ્ય અમારા કોર્પોરેટર અમારું કોર્પોરેશન આ બધા જ લોકોની જે માંગણી છે તે પૂરી કરવાના પ્રયત્ન કરીએ છીએ અને આ વિસ્તાર ખાસ કરીને ઉધનાથી જે લોકો બીજા રાજ્યોમાં રહે છે એને વધારે સુગમતા પડે એ માટે અહીંયાથી આ ટ્રેન ચાલુ કરવામાં આવી છે। સુરતથી ઘણી બધી ટ્રેનોની ડિમાન્ડ છે, ઘણા બધા રાજ્યોને જોડવાના બાકી છે અને મેં જેમ અમે અગાઉ કહીએ છીએ તેમ આઝાદીના આટલા વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ ખૂબ ઓછું થયું હતું એની અમે ગતિ પકડી છે। અમારે કેબલિંગ થાય, સ્ટેશનો સારા બને, એ સ્ટેશનને કનેક્ટિવિટી વધારવા માટે સ્ટોપેજના કમર્શિયલ વેલ્યુ કાઢીને એક સાયન્ટિફિક સિસ્ટમથી અમે લોકો આગળ ગતિ કરી રહ્યા છે એટલે એની અંદર જે તે વિસ્તારમાં ટ્રેન પહોંચાડવાની છે ત્યાં જેવી અનુકૂળતા થશે એટલે સાથે આપણે જોડીશું। જે મોટા શહેરો છે એના સ્ટેશનના ડેવલપમેન્ટની સાથે સાથે ટ્રેનની ગતિ વધે, ટ્રેનની સંખ્યા વધે, જેમ વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે તેમ આવનારા દિવસોની અંદર એક વર્ષની અંદર 75 વંદે ભારત ટ્રેન શરૂ કરવાનો સંકલ્પ છે। કારણ કે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં અમે દરેક મંત્રાલયે સંકલ્પ કર્યા છે, સાથે સાથે રેલવેના મંત્રાલય સાથે બીજા મંત્રાલયો પણ જોડાઈ જાય એટલે પોસ્ટલ વિભાગ દ્વારા પણ પાર્સલ સર્વિસ થાય, એનો લોજિસ્ટિક યુઝ થાય, માલસામાન માટે વધારે લોકો લઈ જાય, શાકભાજી હોય, દવા હોય, કિસાન રેલ ચાલી રહી છે એટલે જેવી જેવી ડિમાન્ડ જે તે વિસ્તારમાંથી થાય એ પ્રમાણેની ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરશું। સ્પેશિયલ ફ્રેટ કોરિડોર પણ આપણા માટે તૈયાર થઈ ગયો છે જે કે એમાં એક જ ઝડપથી ખાલી માલસામાનનું વહન થશે અને એમાં આપણા જે પોર્ટ છે હજીરા, મુંદ્રા, દહેજ અને એ બધા જે કિનારાના જે પોર્ટ છે એને પણ ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે, એના સિમેન્ટ, સ્ટીલ, ખાતર એવા ઘણા બધા મોટા ઉદ્યોગોની સાથે એ લોકોને ડાયરેક્ટ એ લોકોને ટ્રેન સાથે કનેક્ટ કરવાના પણ કામો જોડે ચાલી રહ્યા છે।